ચાલ વિદ્યાર્થી મિત્રો, મજામાં છેલ્લે દીકરાઓ યુનિટ નંબર 3 ફાઉન્ડ એન્ડ વોન, લડવું અને જીતવું આપણે સ્ટાર્ટ કર્યું હતું યુનિટ 3, અને એની અંદર એક્ટિવિટી 3 સુધી આપણે ભણ્યા હતા દીકરાઓ. છેલ્લે વાલ્યો લૂંટાણો, સરસ મજાનો વાલ્મીકી ઋષિ બને છે દીકરાઓ, અને એને લગતી ખાલી જગ્યા વોઝ અને વેર થી આપણે પૂરી હતી. પછી ત્યારબાદ યુનિટ 3 ની અંદર ચોથું એક્ટિવિટી 4, તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો અને તે પછી વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચી સંભળાવો. વાર્તાનું નામ છે બિરજુ ધ બ્રેવ. શું છે પાછું યુનિટનું નામ? ઓકે ભાઈ, બિરજુ ધ બ્રેવ. બિરજુ ધ બ્રેવ સરસ મજાની વાર્તા છે દીકરા, બહુ મજા આવે. ઓલી હમણાં કેમ ઓલી હાથી ની ઉંદર ની ભણ્યા હતા આપણે છોટું મોટું, એની જેવી આ સરસ વાર્તા છે. જો બેઝિક તમને માહિતી આપું, એક બિરજુ નામનો દીકરા ઢીંગલો હોય છે તમારી જેવો, અને આ છોકરો છે એ એકદમ ડરપોક હોય છે. ઉંદર ભાળે તો ભાગી જાય, ઘણા એવા હોય ઉંદર ભાળે ભાગી જાય, ઘણા એવા હોય ખીચકોલી ભાળે તો ભાગી જાય, ઘણા ટેડગોળી ભાળે તો ભાગી જાય. એમ આ છોકરો બિરજુ છે, અને ઘણા એવા હોય પકડી બહાર ઘા કરી આવે છે. તો આ બિરજુ નામનો છોકરો એવો છે દીકરાઓ કે ઉંદરથી પીડે છે, અને ખાસ રાત્રે બહાર જતો નથી, રાતના અંધારામાં એને બીક લાગે છે. એટલે બધા લોકો એને કાવડ એટલે કે ડરપોક તરીકે આખું ગામ એને બોલાવે છે. પણ એક વખત એવું થાય છે કે ગામમાં એક લૂંટારાઓની ટીમ દ્વારા સરપંચને ચિઠ્ઠી આપવામાં આવે છે, અને એ ચિઠ્ઠીમાં એવું લખ્યું હોય છે કે અમે સાંજે તમારું ગામ લૂંટો આવશું, તમે ઘરેણા અને પૈસા બધું રોકડા તૈયાર રાખજો. એટલે બિરજુ છે એ એના 10 મિત્રોની સાથે લઈને એક પ્લાન એટલે કે આયોજન કરે છે, અને ગામમાં આવતા આ લૂંટારાઓને પોતે પકડે છે, રાત્રે પકડે છે દીકરાઓ, અને પછી પોલીસને હવાલે કરી દે છે સરપંચ અને બિરજુની ટીમ. અને પછી ગામના લોકો એને કહે છે બિરજુ ધ બ્રેવ, એટલે કે બિરજુ બહાદુર. આવી રીતે પછી ગામના લોકો એને પોતે બિરદાવે છે દીકરાઓ. તો એના વિશેનો પાઠ છે. આપણે જોતા જઈએ દરેકનું ધ્યાન ચોપડીમાં, તો નવો શબ્દ સૌથી પહેલો આપણને મળે છે બ્રેવ. બ્રેવ એટલે શું થાય? હંમેશા ભૂતકાળની હોય એટલે ત્યાં વોઝ વેર આવે સ્મોલ એટલે નાનું, વિલેજ એટલે ગામડું, ઇન ધ માઉન્ટેન, માઉન્ટેન એટલે પર્વતમાળા, પર્વતમાળામાં એક નાનું એવું ગામ હતું, ભૂતકાળ છે એટલે હતું. તો નવો શબ્દ આપણે ખાસ લખીએ, પેલો છે સ્મોલ, SMALL, સ્મોલ એટલે નાનો. ત્યારબાદ બીજો છે વિલેજ, VILLAGE, વિલેજ એટલે ગામડું અથવા તો ગામ. ત્યારબાદ નવો શબ્દ આપેલો છે માઉન્ટેન, MOUNTAIN, માઉન્ટેન એટલે પર્વતમાળા, હારમાળા વચ્ચે જે સરસ મજાનું ગામ હતું એ ગામનું નામ શું હતું? સુરજપુર. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. બિગ ફોરેસ્ટ એટલે મોટું જંગલ, ફોરેસ્ટ એટલે જંગલ, બિગ એટલે મોટું, ઓલ અરાઉન્ડ એટલે આજુબાજુની બધી બાજુ, સુરજપુર એટલે સુરજપુર, સુરજપુરની આજુબાજુમાં મોટું જંગલ હતું. તો અહીંયા આપણે નવો શબ્દ મળે છે બિગ એટલે મોટું, BLG, બિગ એટલે મોટું, ફોરેસ્ટ, FORESTY, ફોરેસ્ટ એટલે ઓકે જંગલ, ફોરેસ્ટ એટલે જંગલ, અરાઉન્ડ એટલે આસપાસ, ARONDED, સુરજપુરના આ લોકો હતા એટલે જે ગામ લોકો રહેતા હતા એ બધા કેવા હતા? હેપી એટલે ખુશ હતા, એના પોતાના જીવનથી ખુશ હતા. તો નવો શબ્દ મળે છે પીપલ, PEOPLE, પીપલ એટલે લોકો. અને ત્યારબાદ શબ્દ મળે છે હેપી, HLPY, હેપી એટલે
ખુશ થતા હેપી એટલે ખુશ ઓપોઝિટ અનહેપી થાય નો ધે વર્ક હાર્ડ એન્ડ ગ્રો ગુડ ક્રોપ્સ ધે એટલે તેઓ વર્ક એટલે કામ કરે અહીંયા ઈડી છે ભૂતકાળ તેઓ કામ કરતા હાર્ડ એટલે સખત એન્ડ એટલે અને ગ્રો એટલે ઉગાડવું ગ્રો નું ભૂતકાળ છે ગ્રો ગ્રો એટલે ઉગાડવું ગુડ ક્રોપ ગુડ એટલે સારું અને ક્રોપ એટલે પાક તેઓ સખત મહેનતથી સારો એવો પાક છે એ ઉગાડતા એટલે બધા કેવા હતા ખેડૂત હતા દીકરા તો નવો શબ્દ મળ્યો છે વર્ક વર્ક એટલે કામ કરવું ડબલ્યુ ઓ આર કે વર્ક એટલે કામ કરવું અને એનો ભૂતકાળ થાય છે બાય વર્ક ત્યારબાદ નવો શબ્દ મળ્યો છે આપણે હાર્ડ હાર્ડ એટલે સખત એ જે આર ડી હાર્ડ એટલે સખત ત્યારબાદ એની પછીનો શબ્દ મળે છે ગ્રો નું ભૂતકાળ ગ્રો જી આર ઓ ડબલ્યુ ગ્રો એટલે ઉગાડવું અને એનું ભૂતકાળ છે અહીંયા ગ્રો અને ત્યારબાદ નવો શબ્દ મળે છે ક્રોપ સી આર ઓ પી ક્રોપ એટલે શું થાય તો પાક તો આ ગામના લોકો છે એ સારા એવો પોતે પાક છે એ ઉગાડતા હતા ત્યારબાદ આપણે જોઈએ પાઠ તો અત્યાર સુધી પાઠમાં શું આવ્યું તો કે ભાઈ આજુબાજુમાં પર્વતમાળા છે તો પર્વતમાળાની વચ્ચે સુરજપુર ગામ છે નાની એવું ગામ છે ગામના લોકો મહેનતુ અને સારો એવો પાક ઉગાડે છે અને આજુબાજુમાં જંગલ પણ આવેલું છે આગળ બિરજુ યંગ મેન ઓલસો લિવ ઇન સુરજપુર બિરજુ છે એક યંગ મેન યુવાન માણસ છે કે એ ઓલસો એટલે પણ લિવ એટલે દેવું એ પણ આ ગામની અંદર રહે છે તો લીવ એટલે જીવન પણ થાય અને લીવ એટલે રહેવું પણ થાય રહેવું અને એનું ભૂતકાળ થાય ખાસ તમે ક્રિકેટ મેચ હોય અથવા તો ફૂટબોલની મેચ હોય જે અત્યારે શરૂ હોય હાલ શરૂ હોય તેની અંદર નીચે લખેલું હોય લાઈવ લાઈવ એટલે શરૂ પણ થાય જીવન પણ થાય અને રહેવું પણ થાય તો યંગ મેન એટલે યુવાન માણસ યંગ મેન યુવાન પુરુષ છે પોતે રહેતો હતો આગળ હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ તે ટોલ એટલે ઊંચો હતો અને હેન્ડસમ એટલે દેખાવડો તે ઊંચો અને દેખાવડો એવો હતો નવો શબ્દ લખીએ આપણે ટી એ ડબલ એલ ટોલ એટલે ઊંચો અને હેન્ડસમ એચ એચ એ એન ડી એસ ઓ એમ ઈ હેન્ડસમ એટલે દેખાવડો દેખાવડો તે ઊંચો અને દેખાવડો એવો છોકરો હતો હી વોઝ હેલ્થલી ટુ હેલ્થલી એટલે તંદુરસ્ત ટુ એટલે પણ તે તંદુરસ્ત પણ હતો તો નવો શબ્દ મળે છે આપણે હેલ્થલી હેલ્થલી ઊંચો હતો દેખાવડો હતો અને તંદુરસ્ત પણ હતો આગળ બટ હી વોઝ નોટ બ્રેવ પરંતુ એ બહાદુર નહોતો આગળ હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ ઇવન એટલે દરેક માઉસ એટલે ઉંદર અને અફ્રેડ એટલે ડરવું તે દરેક ઉંદર થી ડરતો હતો કોણ આ બિરજુ નામનો છોકરો આગળ તો આપણે લખીએ નવો શબ્દ અફ્રેડ એ એફ એ એફ એ એફ આર એ આર ડી અફ્રેડ એટલે ડરવું ઇવન ઇવન એટલે થાય દરેક બહાદુર નહોતા પરંતુ દરેક ઉંદર થી ડરતા હતા હી નેવર વેન્ટ ટુ આઉટ એટ નાઇટ તો ગોનો ભૂતકાળ છે વેન્ટ વેન્ટ એટલે જવું નેવર એટલે ક્યારે નહીં તે ક્યારે પણ રાત્રિના સમયમાં ઘરની બહાર નીકળતા નહીં રાત્રે ભીક લાગતી એમ નેવર નેવર એટલે થાય ક્યારે નહીં
ક્યારે નહીં, ક્યારે યાત્રે બહાર નીકળે નહીં ભાઈ. આગળ ધ ચિલ્ડ્રન પીસ હિમ, પીસ એટલે ચીડવવું, બાળકો એને ચીડવતા. શું કહેતા? બિરજુ ધ કાવડ, બિરજુ ડરપો, કાવડ એટલે ડરપો. બાળકો શું કહેતા એને? એને ખીજવતા કે બિરજુ ધ કાવડ. બિરજુ છે એ કેવો છે? ડરપોક છે. તો અહીંયા આપણે નવો શબ્દ મળે છે પીસ, પીએએસઈ, પીસ એટલે ચીડવવું, અને એનું ઉકાળ થાય છે પીસે, ચીડવ્યું. અને કાવડ સી ઓ ડબલ્યુ સી ઓ ડબલ્યુ એ આર ડી, કાવડ એટલે ડરપો. પોતે દરેક અંદરથી બીતો હતો. અને બીજી વસ્તુ તો કે ભાઈ પોતે ડર ખાસ રાત્રે બાર મોટો નીકળતો, એટલે ગામના છોકરાઓ, નાના છોકરા છે એને ખીજવતા. અને ખીજવતા શું કહેતા? કે બિરજુ, બિરજુ ડર કાવડ, બિરજુ છે એ ડરપોક છે. આગળ જોઈએ પાઠ. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ અ નોટ ફ્રોમ સમ ડેપોઇન્ટ. વન્સ એટલે એકવાર વિલેજ સરપંચ, ગામના સરપંચને રિસીવ એટલે મળવું, એક મળે છે. શું મળે છે? અ નોટ, નોટ એટલે ચિઠ્ઠી. ફ્રોમ ધ સમ ડેપોઇન્ટ, ડેપોઇન્ટ એટલે ડાકુ, થોડા ડાકુઓ તરફથી એક વખત ગામના સરપંચને એક ચિઠ્ઠી મળે છે. તો અહીંયા નવા શબ્દો ખાસ લખીએ આપણે. વન્સ, ઓ એન સી ઈ, વન્સ એટલે એક વાર. ત્યારબાદ રિસીવ, આર ઈ સી ઈ આઈ વી ઈ, રિસીવ એટલે મળવું. અને ત્યારબાદ છે એપોઇન્ટ, ડી આગળ જોઈએ. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ, ચિઠ્ઠીમાં શું લખ્યું છે? વી આર કમિંગ, કમિંગ એટલે આવી રહ્યા છે, અમે આવી રહ્યા છે યોર વિલેજ, તારા તમારા ગામમાં. કીપ યોર મની એન્ડ ઓર્નામેન્ટ રેડી, કીપ એટલે રાખવું, અને મની એટલે પૈસા, ઓર્નામેન્ટ એટલે ઘરેણા, અને રેડી એટલે તૈયાર, તમારા ઘરેણાઓ અને પૈસા છે તૈયાર રાખજો, અમે રાત્રે આજ આવીએ છીએ. એટલે ડાકુને આવી ચિઠ્ઠી મળી, એટલે ડાકુની ચિઠ્ઠી મળી એટલે સરપંચ આવે, પેલા જૂના જમાનામાં આવું પેલા ચાલતું, દીકરાઓ ડાકુ આવતા એટલે અગાઉ માહિતી આપી દે, એટલે ગામ લોકો બીન એનાથી જે પોતાની પાસે હોય બધું ભેગું કરી રાખે, ડાકુ આવી લઈ બે. તો આવું આ ગામની અંદર બને છે, અને ગામની અંદર ચિઠ્ઠી આવે છે, અને ચિઠ્ઠી આવવાને કારણે એની અંદર ચિઠ્ઠી આવું લખેલું હોય છે કે ભાઈ પૈસા અને ઘરેણા તૈયાર રાખજો, અમે રાત્રે આવીએ છીએ. તો નવો શબ્દ આપણે ખાસ મળે છે પેલો કીક, કે ડબલ ઇ પી, કીપ એટલે તો કે રાખવું. ત્યારબાદ મની, એમ ઓ એન મની, મની એટલે તો કે પૈસા, એમ ઓ એન ઈ વાય, મની એટલે પૈસા. અને ત્યારબાદ છે ભાઈ ઓર્નામેન્ટ, ઓ આર એન ઓ આર એ એમ ઈ, એન પી એસ, ઓર્નામેન્ટ એટલે ઘરેણા, ઓ અને રેડી, આર ઈ એ ડી વાય, રેડી એટલે તૈયાર, તમારા પૈસા અને ઘરેણા છે એ તૈયાર રાખજો, આજે રાત્રે અમે આવીએ છીએ, આવું ચિઠ્ઠીની અંદર લખેલું હોય છે. હવે સરપંચ શું કરે છે? ધ સરપંચ કોલેડ ધ વિલેજર, વિલેજર એટલે ગામ લોકો, અને કોલેડ એટલે બોલાવું. તો સરપંચ છે એ ખાસ ગામ લોકોને બોલાવે છે, બધાને ભેગા કરે છે. તો સી એ ડબલ એલ, કોલ એટલે બોલાવવું, અને એનું ભૂતકાળ અહીંયા આવ્યું છે કોલેડ, બોલાવ્યા. વિલેજર્સ એટલે ગામ લોકો, વિલેજર્સ ગામ લોકો, ગામ લોકોને ભેગા કરે છે અને બોલાવે છે. હી શોઝ ધ ધેમ ધ નોટ,
અને નોટ અને ચિઠ્ઠી ઉલી ચિઠ્ઠી છે એ એમને બતાવે છે જો શો એટલે દેખાડું તો ચિઠ્ઠી એમને બતાવી શો એટલે દેખાડવું અને એનું ઉપકાળ અહીંયા આપેલું છે શો દેખાડી એને ચિઠ્ઠી છે એ ખાસ આમના લોકોને દેખાડી આગળ સમ વિલેજ વેન્ટ ટુ એટેક ધ ડેકોય થોડા ગામના લોકો છે વિચારે છે કે આપણે એટેક એટલે હુમલો કરો આપણે આ ડાકુઓ પર હુમલો કરીએ આવું સરપંચને સજેસ્ટ આપે છે માહિતી આપે છે તો એટેક એટલે હુમલો કરો એ ડબલ ટી એ ડબલ ટી એ સિક્કે એટેક એટલે હુમલો કરવો કોઈ લેવા આવે તો કઈ પોતાની મહેનતની વસ્તુ થોડા કોઈ એમને આપી દે એટલે ગામના લોકોમાંથી અમુક લોકો કહે છે કે આપણે એના ઉપર હુમલો કરીએ એટલે કે આપણે એને હુમલો કરીને એને પકડી લઈએ આગળ સમ અધર સેઝ વી શેલ ટ્રીપ ધેમ જો અહીંયા યાદ રાખજો શેલ વપરાયો છે ભવિષ્યકાળ છે શેલ અને વિલ બંને ભવિષ્યકાળ માટે વપરાય તો ટ્રીપ એટલે શું થાય યુક્તિ આપણે એના માટે કોઈ યુક્તિ કરીએ એટલે કે યુક્તિ દ્વારા એને પકડી લઈએ એમને પકડીએ નહીં એટલે કે આયોજન કરીએ તો નવો શબ્દ મળે છે ટ્રીપ ટ્રીપ એટલે થાય યુક્તિ હાઈ કે આપણે ડાકુને પકડીએ પણ કેવી રીતે તો કે યુક્તિ દ્વારા આપણે એને પકડીએ આગળ બિરજુ વોઝ ઓલસો ધેર બિરજુ પણ ત્યાં હતો એટલે આ બધું સરપંચ જે કહેતા હતા ગામના લોકો બધા સાંભળતા હતા બંને સંવાદ કરતા હતા આ બધું બિરજુ નામનો જે યંગ મેન હતો યંગ યુવાન છોકરો હતો એ પોતે સાંભળતો હતો આ બિરજુ એટલે કોણ તો કે એ જ મહાન ભાઈ કે જે શેનાથી પીતો હતો ઉંદરથી પીતો હતો આગળ હિ સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ સ્ટેન્ડ અપ નો ભૂતકાળ છે સ્ટૂડ અપ એટલે ઉભો થયો તે ઉભો થયો અને ટોલ્ડ ધ સરપંચ તેનો ભૂતકાળ છે ટોલ્ડ ટોલ્ડ એટલે કેવું અને સરપંચ ને કીધું શું કીધું એ પછી જોઈએ પેલા લખીએ ટોલ ટોક ટોક એટલે વાતો કરવી ટેલ ટી એ એલ કે ટેક શું બદલીએ બોલે ટોક એટલે વાતો કરવી વાતો કરવી ટોક એટલે વાતો કરવી અને પોતે સરપંચ સાથે કહે છે શું કહે છે સરપંચ ને સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોટ સર સરપંચ ને સર કહે છે અને શું કહે છે ડોન્ટ વરી એટલે ચિંતા કરવામાં વરી એટલે ચિંતા કરવી ડોન્ટ વરી એટલે ચિંતા કરવા અબાઉટ ધ ડેકોટ અબાઉટ એટલે ના વિશે તમે ડાકુઓ વિશે ચિંતા કરવા આવું ભાઈ છે કે છે બરોબર તો નવો શબ્દ મળે છે વરી ડબલ્યુ ઓ ડબલ્યુ ઓ ડબલ આર વાય વરી એટલે ચિંતા કરવી શું થાય ખાસ વરી એટલે ચિંતા કરવી તમે ચિંતા કરવા આવું કહે છે કોણ કહે છે સરપંચ સરપંચને બિરજુ કહે છે આઈ વિલ ટીચ ધેમ અ લેશન ટીચ એટલે દીકરાઓ શીખવું જો અહીંયા ભવિષ્યકાળ છે કારણ કે હજી આવવાના છે રાત્રે ડાકુઓ એટલે પરિણામે અહીંયા ભવિષ્ય માટે શેલ વિલ નો ઉપયોગ થાય છે આ સાથે વિલ વાપર્યો છે ટીચ એટલે શીખવું ધેમ એટલે તેમને લેશન એટલે પાઠ હું તેમને પાઠ શીખવીશ તો અહીંયા નવો શબ્દ મળે છે ટીચ ટી એ સી એચ ટીચ એટલે શીખવવું અને લેશન હું મારી એવી યુક્તિ દ્વારા એને પાઠ છે એ શીખવીશ એટલે કે એને સબક આપીશ આવું કેવું છે ધ વિલેજર લાફેડ વિલેજર છે ગામના લોકો હતા એ બધા એના સામે જોઈને શું કરવા માંડ્યા હસવા લાગ્યા એલ ઓ યુ જી એચ લાફ લાફ એટલે શું થશે હસવું લાફ એટલે હસવું અને એનું ભૂતકાળ આપ્યું છે લાફેડ લાફેડ એટલે હસ્યા ગામના લોકો છે બા એની હામું જોઈને હસવા લાગ્યા શા માટે વિચારો હસવા લાગ્યા છે એની હામું જોઈને કારણ કે પોતે ભાઈ કેવા હતા ડરપોક હતા અને પોતે વળી પાછા એમ કહે છે કે હું ડાકુઓને શું કરીશ હું ડાકુઓને પાઠ શીખીશ આવી વાતો કરે છે તો દીકરાઓ અહીંયા સુધીનો યુનિટ રાખીએ સ્પેલિંગ જાજા થઈ ગયા છે નેક્સ્ટ પીડીએની અંદર વળી પાછો યુનિટ આપણે આગળ ચલાવશું બહુ મજા આવી સ્ટોરી છે
બરોબર આગળ ચાલશું ત્યારે પાછા વળી નવા સ્પેલિંગ લખતા જશું બરોબર આજના લેશન ની અંદર ખાસ દીકરાઓ યાદ રાખજો પેલા શું ગણ્યા એ રિવિઝન ઝડપથી કરી લઈએ તો બિરજુ નામનો જે છોકરો છે એ પોતે બ્રેવ બિરજુ દબેવ પ્રાકનું નામ આવ્યું છે પણ અત્યાર સુધી એવું આવ્યું કે બિરજુ છે ડરપોક છે નાનેવા ઉંદરથી પણ પોતે બીકતો હોય છે અને સુરજપુર નામના ગામમાં પોતે રહે છે ગામ છે દીકરાઓ પર્વતોની હારમાળાની વચ્ચે આવેલું છે આજુબાજુમાં જંગલ છે ગામના લોકો સખત મહેનતુ હાર્ડવર્કર એન્ડ સારો એવો પાક પોતે ઉગાડે છે અને સુખી છે દરેક ગામના લોકો પણ એક દિવસ ગામના સરપંચને ચિઠ્ઠી આવે છે લૂંટારાઓની ડાકુઓની અને ચિઠ્ઠીમાં એવું લખ્યું હોય છે કે કીપ યોર ઓર્નામેન્ટ્સ એન્ડ મની કીપ રેડી તમારા પૈસા અને પરેણા તૈયાર રાખજો એટલે ગામના લોકો છે એ સરપંચ છે એ ગામના લોકોને ચિઠ્ઠી દેખાડે છે અને એમાંથી ગામના લોકોમાંથી કોઈ કહે છે કે ભાઈ આપણે એને ટ્રીપ દ્વારા પકડશું અને એમાં બિરજુ ઉભો થાય છે અને કહે છે કે હું એને પાઠ શીખવીશ હું એને સબક આપીશ બરોબર એટલે આવું સાંભળીને બધા ગામના લોકો હસવા લાગે છે અહીંયા સુધી રાખીએ આજના લેશનમાં બધા સ્પેલિંગ જે જે લખ્યા છે એક વખત સરસ નોટમાં લખી પાકા કરજો અને ખાસ પાઠ જેટલો કરાયો એટલો દીકરા ઘરે વાંચજો વાંચજો તો મજા આવશે બાકીની સ્ટોરી નેક્સ્ટ પીરિયડ નેક્સ્ટ પીરિયડની અંદર ભણશું ઓકે અસ્તુ જય સોમનાથ.